સૌથી પહેલા વાત, રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી છે, એટલે કે અત્યાર સુધી રાજ્યમાં વર્ષમાં ચાર ભરતીઓ રદ કરવામાં આવી. બિન સચિવાલયની પરીક્ષા ત્રણ વખત રદ કરાઈ, જ્યારે ટેટની પરીક્ષા અને એલઆરડીની પરીક્ષા પણ પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. તો વિદ્યુત સહાયકોની ભરતી ઈડબ્લ્યુએસના કારણે રદ થઈ છે. બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા 17મી નવેમ્બરે 6 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી. પરીક્ષામાં ગેરરીતિ સાબિત થતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. વાયરલ પેપર સીસીટીવી ફૂટેજમાં જણાતી ગેરરીતિની તપાસ થઈ, ત્યારે ગેરરીતિ કરતા ઝડપાયેલા ઉમેદવારો સામે પણ કાર્યવાહી થશે અને તેઓ 3 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. અત્યાર સુધી અલગ અલગ 4 FIR નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં 2, સુરેન્દ્રનગરમાં 1, ગીર સોમનાથમાં 1 ફરિયાદ દાખલ થઈ છે, જ્યારે 27મી જાન્યુઆરી 2019માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ પેપર લીક થવાના કારણે તે રદ થઈ હતી. એલઆરડીની પરીક્ષા જે 6 જાન્યુઆરી લેવામાં આવી હતી તે પણ પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે ઈડબ્લ્યુએસના કારણે વિદ્યુત સહાયકોની ભરતી રદ કરવામાં આવી છે. તો રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી છે. અમદાવાદથી દીપક સોલંકી અને વડોદરાથી માનુ ચાવડા જોડાઈ ગયા છે, માહિતી તેઓ પાસેથી મેળવીએ છે. દીપક, શરૂઆત આપનાથી કરીએ છે. અત્યાર સુધી રાજ્યમાં ચાર વર્ષમાં ચાર ભરતીઓ રદ કરવામાં આવી છે. આ ખૂબ મોટી બાબત કહી શકાય, કારણ કે સરકારી ભરતી સરકારી પરીક્ષાઓ જ્યારે યોજાતી હોય છે પરંતુ તેની બાદ તેને રદ કરવી એટલે ખૂબ મોટી બાબત કહી શકાય. આનાથી વિદ્યાર્થીઓ પર કેવી અસર પડતી હોય છે? ચોક્કસ, તે એક મોરલ ડાઉન કરવાની બાબત જે આ પરીક્ષાઓ રદ થતી હોય છે તેના પરથી જોવા મળતી હોય છે. કારણ કે વર્ષો સુધી ઉમેદવારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે અને આખરે ગેરરીતિ આચરનારાઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી અને જે મહેનત કરે છે તે લોકોની મહેનત રંગ નથી લાવતી. વિદ્યાર્થીઓ જે ઉમેદવારો જે બિન સચિવાલયની પરીક્ષા હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તેની ઉમેદવારી માટે તૈયારી કરતા હોય છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે અત્યાર સુધી પરીક્ષાઓ રદ થતી હોય છે, આપ ઘણા સમયથી મહેનત કરતા હો છો, આખરે એ થાય છે કે ગેરરીતિ થાય ને પરીક્ષા રદ થઈ જાય. અત્યાર સુધી 4 પરીક્ષા રદ થઈ, આપની શું ઈચ્છા છે કે હવે સરકાર કયા પ્રકારની પરીક્ષા લે અને કઈ રીતે ધ્યાન રાખે? મારી ઈચ્છા છે કે સરકાર એકદમ પારદર્શિતા રીતે એક્ઝામ લેવાય. અને બીજું તો શું કહું કે જે સરકારની અંદર છે ને એક એવી SIT કે જે 5 સભ્યોની અત્યારે જે SIT કરી હતી એવી જ બીજી SIT બેસાડવામાં આવે કે દરેક પરીક્ષાની અંદર એ ધ્યાન રાખે અને બીજું કે પારદર્શિતાથી એક્ઝામ લેવાય. આપનું શું કહેવું છે? આપનું ભવિષ્ય ક્યાંક ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર પરીક્ષાઓ તો આપો છો પણ એ રદ થઈ જાય છે. હવે કેવી પરીક્ષા સરકાર કેવી રીતે લેવી જોઈએ, કારણ કે અવારનવાર ઉમેદવારો સાથે સરકાર જે છે તે ચેડા કરતી હોય તેવું લાગે છે. અવારનવાર સરકાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક તૈયારી કરી રહ્યા છે એમની જોડે સતત આવી રીતે પરીક્ષાઓની ગેરરીતિ થઈ પરીક્ષાઓ રદ થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થી મહેનતુ વિદ્યાર્થીનું મનોબળ તૂટી જાય છે અને જે કઈ પરીક્ષાની અંદર ગેરરીતિ થાય છે પેપર લીક થાય છે જેવા તત્વોને નાથવા જોઈએ ખરેખર અને કડક અને પારદર્શકતાથી બાદ નજરથી પરીક્ષા લેવી જોઈએ. અને આ CCTV કેમેરાનો મુખ્ય પ્રોબ્લેમ અત્યારે થયો છે આ બિન સચિવાલય એક્ઝામની અંદર. તો બિન એવું લાગે તો એમ કે વર્ગખંડની અંદર નિરીક્ષકો અને વધારો કરી જવો જોઈએ કેમેરા ના કામ કરતા હોય તો. એક મોટું ઉદાહરણ હતું એમની પાસે કે LRD પરીક્ષાની જે છે તે ગેરરીતિ થઈ તે છતાં પણ ધ્યાન ના રાખી, જો ધ્યાન રાખ્યું હોત તો આ પ્રકારની ઘટના ના થત. અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જો LRDમાં આ પ્રકારનું ધ્યાન રાખ્યું હોત તો આ પ્રકારની ઘટના જે છે તે ન થાત અને 7 લાખ વિદ્યાર્થીઓ જેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી જેમને સમય ફાળવી નહીં કર્યું તેમની સાથે આ પ્રકારની ઘટના ન બની હોત. સર્વપ્રથમ હું 3 વર્ષ તેની તૈયારી કરું છું, અત્યારે 3 વર્ષથી તૈયારી કરું, છતાં હજી આવું નવું અવારનવાર આ ત્રીજી વખત આવડિયા રદ થઈ જાય છે પરીક્ષા. એટલે છતાં હવે હું એવું કહેવા માંગુ સરકારને કે સરકાર આ ચાલે આવી જ ન શકવું જોઈએ, જેથી કરી વિદ્યાર્થીનું મનોબળ તૂટી જાય. બરાબર, ત્રીજી વખત હવે વહેલામાં વહેલી તકે જે તારીખ નવી આપે જાહેર કરે એવી અમારું નિવેદન છે. તો ચોક્કસથી સંજીવની ક્યાંક વિદ્યાર્થી ઉમેદવારો હોય તે લોકોનું મનોબળ તૂટી રહ્યું છે, કારણ કે અવારનવાર પરીક્ષાઓ આપી રહ્યા છે. 2 વર્ષમાં 4 પરીક્ષા રદ થઈ, LRD બિન સચિવાલયની 3 અને જે પરીક્ષા PGVCIL ની થવાની હતી તેમાં પણ ક્યાંક ગેરરીતિ થઈને આખરે તમામ પરીક્ષાઓ રદ થઈ.
વિદ્યાર્થીઓ ઉમેદવારોની માંગ છે કે હવેની પરીક્ષા જલ્દીથી લેવામાં આવે, પારદર્શકતા રાખવામાં આવે ને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને જે ઉમેદવારો જે રોજગારી માંગી રહ્યા છે તે તમામને રોજગારી મળે છે. બિલકુલ માનુ, આપના તરફ આવીએ છીએ. માનુ, બિન સચિવાલયની પરીક્ષા જે ગેરરીતિના કારણે અત્યારે રદ કરવામાં આવી છે અને એની સાથે જ રાજ્યમાં વર્ષમાં 4 ભરતીઓ અત્યાર સુધી રદ થઈ છે, આ સમગ્ર પ્રક્રિયામાં જે લોકો ગેરરીતિ કરે છે, જે લોકો દોષિત છે, તેમનું તો કઈ નથી જતું, પરંતુ છે મહેનત કરીને પરિશ્રમ કરીને પરીક્ષા આપતા હોય છે અને એવા સમયમાં જ્યારે આ પરીક્ષાઓ રદ થતી હોય છે, કેટલું મોટું નુકસાન એવા પરીક્ષાર્થીઓને જતું હોય છે. સંજીવજી, રાજ્ય સરકારે એક વર્ષની અંદર 4 પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેમ છતાં સરકારના જે માણસો છે, સરકારના કાર્યકર્તાઓ છે, એ કહી રહ્યા છે કે ઐતિહાસિક નિર્ણય છે. હવે કેવી રીતે ઐતિહાસિક નિર્ણય કહી શકાય, કારણ કે જે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમની મનોવ્યથા શું છે એ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે અને એને પરિણામ મળતા નથી, છેવટે પરીક્ષા આપી અને પરીક્ષા રદ થઈ રહી છે. વડોદરાના વિદ્યાર્થીઓ છે આપણી સાથે જોડાય છે અને શું કહેવું છે આ વિદ્યાર્થીઓનું, કારણ કે જે રીતે તૈયારી કરવામાં આવે છે અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થાય છે, આંદોલન કરવું પડે છે પરીક્ષા રદ કરવા માટે અને છેવટે સરકાર આને ઐતિહાસિક નિર્ણય કહે છે, શું કહો છો? આને ઐતિહાસિક નિર્ણય તો ગણી જ ના શકાય. આ એક યુવાનોની જીત છે કે યુવાનો એક સાથે ભેગા થઈ એકત્રિત થઈને આંદોલન કર્યું, એટલા માટે એમને નિર્ણય લેવો પડે. આ સરકારનો નિર્ણય નથી, આ યુવાનોએ જે હાકલ કરી હતી એ લોકોને નમાયા હતા કે ભાઈ આવું થયું જ છે, એટલા માટે એમની જીત નથી, આ યુવાનોની એક ક્રાંતિની જીત છે કે યુવાનો જાગી રહ્યા છે. હવે યુવાનો જાગી રહ્યા છે, ક્રાંતિની જીત છે. છેવટે પરીક્ષા રદ કરી અને કેટલી મનોવ્યથા વિદ્યાર્થીઓની, કારણ કે તમે જે રાત દિવસ તૈયારી કરો. ખરેખર આ સરકારને આગળ વધીને કરવાનું હતું કે સરકારને આ જોવાનું છે, સરકારનું આ પોઈન્ટ છે કે આપણે શું કરવાનું છે, આપણે કેવી રીતે મેનેજ કરીએ, કેવી રીતે ના મેનેજ કરીએ, એ સરકારનો મુદ્દો છે, અમારો નથી. અમને તો એક્ઝામની પ્રિપેરેશન કરીએ કે પછી આંદોલન કરીએ, શું કરીએ આપણે? આંદોલન કરવા માટે પણ અમારી જે મેન્ટલ જે પ્રોબ્લેમ થાય છે એ આમ ઓળખીએ છીએ, સરકારની ઓળખીએ છીએ. સરકાર ઓળખી શકતી નથી વિદ્યાર્થીઓની વ્યથાને, શું કહો છો? દોષિતોને કંઈ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે પરીક્ષા રદ કરવી એ ઉકેલ નથી, નવી પરીક્ષામાં પણ આવું ન થાય એના માટે શું ડિમાન્ડ છે? ચોક્કસ, દોષિતો જે છે એમને યોગ્ય સજા થવી જોઈએ અને સરકારે એ પ્રમાણેના નિયમો લાવવા જોઈએ કે ભવિષ્યની અંદર આવી રીતના ફરીથી ગેરરીતિ ના થાય, જેથી કરીને જે લોકો મહેનત કરે છે, જે લોકો વાંચે છે 24 કલાક લાઇબ્રેરીમાં બેસીને જે લોકો મહેનત કરતા હોય છે તેમનું તેનું ફળ મળે, અને જે લોકો આ જે પૈસા આપીને નોકરી લઈ લે છે એવા લોકોને કડેથી કડી સજા થવી જોઈએ. આ પરીક્ષા રદ કરવા માત્રથી કોઈ ઉકેલ નથી, પરંતુ દોષિતોને સજા થવી જોઈએ એ પણ એક વાત છે, શું કહો છો? વર્ષોથી મહેનત કરો છો, છેવટે પરિણામ નથી મળતું, સરકાર પરીક્ષા રદ કરીને હાથ અધર કરી લે. નહીં, આવું તો ના ચાલે ને, દર વખત એક્ઝામમાં લીક થાય અને દર વખત કેન્સલ થાય તો પછી એનું કોઈ સોલ્યુશન જ નથી. કંઈક ના કંઈક એમના સિસ્ટમમાં કંઈક ત્રુટી હશે, ગમે તે હશે, તો એનું સોલ્યુશન લાવવું જોઈએ. સ્ટુડન્ટોના ફ્યુચર સાથે ખેલવાડ થાય છે. આ એક્ઝામ કેન્સલ થઈ હજુ ડિલે થશે તો કેટલો ટાઈમ સુધી સ્ટુડન્ટો બેસી રહેવાનું ને બધું, એમને ક્યાં જોવાનું કશું કઈ? ઓકે, વિદ્યાર્થીઓની અનેક વાત છે, શું કહો છો? શું થવું જોઈએ આવી ઘટનાઓ ન બને એના માટે? આના માટે એક એક્ટ બહાર પાડવો જોઈએ કે જે બી સ્કૂલમાંથી આપણે લાઈક એક્ઝામનો પેપર લીક થાય તો એને રસ્ટિકેટેડ, એનો લાયસન્સ કેન્સલ કરી દેવું પડે, કે એના માટે ફાઇન, કે થોડુંક આપણે મોટર વ્હીકલ એક્ટ આવ્યો એના માટે એટલો બધો ફાઇન છે, તો લાઈક આના માટે કેમ ફાઇન નથી કરતા? 5 લાખ રાખો, 10 લાખ રાખો, ને જે બી ચોરી કરાવતો એને પકડાય, એને રસ્ટિકેટેડ કરી દો, તો એવું લાઈક ન બને ભવિષ્યમાં. દોષિતો માટે કડક કાર્યવાહી કરવી જોઈએ, શું કહો છો? ઘણા વર્ષથી પરીક્ષા આપો છો, છેવટે રદ થઈ રહી છે, અઠવાડિયા 10 દિવસ મહિના પછી સરકાર સ્વીકારે છે ગેરરીતિ. હા, ચોક્કસ આપણે કહી શકીએ, અને આમાં તો સ્ટુડન્ટોએ પોતે જાતે પુરાવા એકત્રિત કરીને સરકારને સુપ્રત કર્યા છે અને ત્યારે એમને એના પર SIT નિમીને તપાસ કરી છે. આ બધું કામ તો સરકારનું છે, પોલીસ વિભાગનું છે, કે એમને પોતે જાતે તપાસ કરવાની હોય અને પુરાવા એકત્રિત કરવા. એની જગ્યાએ આજે સ્ટુડન્ટ બહાર આવ્યા છે, એમને પોતે આંદોલન કરવું પડ્યું છે, રોડ ઉપર આખી રાત બેસી રહ્યા છે, 1-2 દિવસ સુધી, ત્યાં સુધી સરકાર જાગતી નથી, અને છેવટે ના છૂટકે સરકાર પર પ્રેશર આવતા અને SIT નિમે છે, અને સ્ટુડન્ટો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે. ઘણી પરીક્ષાઓ આની પહેલાં કેન્સલ થઈ છે, અને આજની તારીખમાં જોઈએ તો PGVCL, DGVCL ને MGVCLની જેના ફોર્મ 1.5 વર્ષ પહેલાં ભરાયા હતા અને એના નિયમોમાં તાત્કાલિક ફેરફાર કરી દીધો અને મિનિમમ ગ્રેજ્યુએશનમાં 55% તથા એન્જિનિયરને આમાંથી બાકાત કરી દીધા છે, અને આ બાબતે પણ અમે ખૂબ મોટું આંદોલન કરીશું અને અમારી જીત થશે જ. નવા આંદોલનની પણ તૈયારી ચાલી રહી છે. છેલ્લો એક પ્રશ્ન, શું કહો છો આની અંદરથી સરકારે શું કરવું જોઈએ કે હવે પછી આવી ગેરરીતિ ન થાય?
સરકારે આના માટે તો પહેલા તો છે ને જે ચેરમેન નું પદ છે ને એ કોઈ આઈએએસ કે આઈપીએસ નો આપવું જોઈએ કે જેથી કરીને પોતાનો એક ડિસિઝન લઈ શકે. જયારે આ એલઆરડી ની પરીક્ષા થઈ હતી તો જે આપણા પોલીસ ભરતી બોર્ડ ના ચેરમેન હતા એમને તરત એક સ્ટેપ લઈને તૈયારીમાં એ લોકોએ પેપર કેન્સલ કરી દીધું. જયારે પોલિટિકલ એજન્ટ બેસે છે ને 17 નવેમ્બર છે આજે એક મહિનો એક્ઝેક્ટ થવાયો ત્યારે ડિસિઝન આવ્યો છે કે પરીક્ષા અમે લઈશું. અને જયારે એ આઈપીએસ હતો ને તો એક્ઝેક્ટ એક મહિના પછી પરીક્ષાનું કન્ડક્શન થઈ ગયું હતું. એટલા માટે પોલિટિકલ એજન્ટ નું તૈયારીમાં રાજીનામું લઈ અને ત્યાં આગળ કોઈ આઈએએસ આઈપીએસ અધિકારી સમકક્ષ અધિકારીની નિમણૂક કરવી જોઈએ. ઓકે, પરીક્ષામાં ખૂબ જ બદલાવ લાવવાની જરૂર છે કારણ કે વારંવાર રદ થતી પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓને માનસિક રીતે ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. કડક નિયમો કરવા જોઈએ અને જે અધ્યક્ષનું પદ છે એના ઉપર અધિકારીની નિમણૂક કરી અને પારદર્શિકની રીતે પરીક્ષા લેવામાં આવે એવું વડોદરાના વિદ્યાર્થીઓ માની રહ્યા છે. સંજીવની. બિલકુલ, વીટીવી બ્યુરો ચીફ દેવશી બારડ પણ જોડાયેલા છે, તેમની પાસેથી પણ કેટલીક વિગતો જાણીએ છીએ. દેવશી, એવું કહેવાય છે કે કોઈ પણ ભૂલ થાય અથવા તો કોઈ પણ ગેરરીતિ થાય તો તેનામાંથી શીખવાની જરૂર છે, બોધપાઠ લેવાની જરૂર છે. એક વર્ષમાં 4-4 વખત ભરતીઓ રદ કરવી અને એ પરીક્ષાર્થીઓ સાથે, એ પરિશ્રમ કરનારા તમામ એ લોકો સાથે, એ ઉમેદવારો સાથે ખૂબ અન્યાય થયો હોય તેવી ભાવના ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સરકારે પણ હવે આ બાબતને ગંભીરતાથી લેવાની કેટલી જરૂર દેખાઈ રહી છે? જી દેવશી. જી સંજીવની, જે રીતે પરીક્ષા રદ થઈ છે, માની લો કે એક વર્ષની અંદર 4 પરીક્ષા રદ થઈ છે, આની ઉપર સવાલ વારંવાર થઈ રહ્યા છે કે શું સરકાર જે છે એની પાસે ફૂલપ્રૂફ સિસ્ટમ નથી? વારંવાર પરીક્ષા રદ થાય છે અને સરકાર એમ કહી રહી છે કે ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. ગઈકાલે પ્રદીપસિંહે જાહેરાત કરી ત્યારે વાત કરી કે સરકારનો ઐતિહાસિક નિર્ણય અને પરીક્ષાર્થીઓની તરફેણમાં નિર્ણય. સવાલ એ થાય છે કે શું આવા ઐતિહાસિક નિર્ણય લેવા માટે સરકાર છે? વારંવાર રીતે પરીક્ષાઓ કેન્સલ થાય છે, બિન સચિવાલયની પરીક્ષા કેન્સલ થઈ, એની પહેલા એલઆરડીની પરીક્ષા જે છે એની ઉપર પેપર ફૂટ્યું અને એમાં પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો, એની સાથે સાથે વિદ્યુત સહાયકની અંદર પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો, એની સાથે સાથે ટાટની પરીક્ષાની લીક થઈ, પેપર લીક થયું, એનું પણ ઐતિહાસિક નિર્ણય લેવા. શું સરકાર આવા ઐતિહાસિક નિર્ણયો લેવા માટે છે? સવાલ એ થાય છે કે સરકાર પાસે ફૂલપ્રૂફ સિસ્ટમ સેમ નથી. સરકાર એકવાર જ્યારે એલઆરડીનું પેપર ફૂટ્યું અને ટાટનું પેપર ફૂટ્યું ત્યારે સરકારને ફૂલપ્રૂફ સિસ્ટમ ખબર હતી કે ક્યાંથી પેપર ફૂટ્યું, પેપર ફોડવાળા કોણ હતા અને કઈ સિસ્ટમથી પેપર ફૂટી રહ્યું છે. તો ત્યારે સિસ્ટમ બનાવવાની જરૂર હતી કે ભાઈ ક્રાઇમ બ્રાન્ચ અથવા તો એવી એજન્સીઓ સાથે મદદ રાખીને એ પ્રકારની સિસ્ટમ બનાવવી જોઈતી હતી, પોલીસ સાથે મળીને સિસ્ટમ બનાવવી જોઈતી હતી. અને સરકારને લાગતું હોય કે જે પેપર ફોડવાળા, પેપર જે નક્કી કરવાવાળા છે એ કોર ટીમના જ કોઈ સભ્ય છે તો એ કોર ટીમને બદલી નાખવાની જરૂર હતી, અથવા તો ક્યાંયથી બહારની જે લીક સિસ્ટમ થઈ રહી છે, માની લો કે લીક થયું છે તો એ પેપર જે પરીક્ષાથી, પરીક્ષા કેન્દ્ર ઉપરથી લીક થયું છે તો પરીક્ષા કેન્દ્રની સીસીટીવી લાગેલા છે, તો સીસીટીવી લાગેલા છે સાથે સાથે પરીક્ષા કેન્દ્રની સામે એક્શન પણ કેમ નથી લેવામાં આવતી? આ તમામ પ્રશ્ન થઈ રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે સરકાર છે પેપર ફોડવાના ઐતિહાસિક, પેપર ફોડ્યા બાદ ઐતિહાસિક નિર્ણયો લઈ રહી છે, પણ વિદ્યાર્થીના હિતમાં ઐતિહાસિક નિર્ણય ક્યારે લેશે? શું સરકારે કાલ જાહેરાત કરવાની જરૂર ન હતી કે અમે પરીક્ષા છે એ રદ કરીએ છીએ પણ આવનારા 10 દિવસની અંદર અમે નવી પરીક્ષા લઈશું અને ફૂલપ્રૂફ સિસ્ટમથી લઈશું, તો એવી જાહેરાત કેમ ન કરી? અત્યારે પરીક્ષાર્થીઓને સવાલ એ થઈ રહ્યો છે કે શું 3-3 વર્ષ સુધી ભણું, 3-3 વર્ષ સુધી દર વખતે મારા માતા પિતા છે એની એક એની ઈચ્છા છે કે નોકરી કરું અથવા તો સરકારી નોકરી કરું, એવા માતા પિતાને રોતા મૂકીને હું આ બધું કરી રહ્યો છું? પરીક્ષાર્થીઓને અવિશ્વાસ પેદા થયો છે કે સરકાર ઉપર ભરોસો કેવી રીતે કરવો? જે રીતે એક સોંગ આવ્યું હતું કે સોનું તારી ઉપર ભરોસો નહીં કે, તો અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સરકાર ઉપર ભરોસો કરવો કે નહીં? પરીક્ષાર્થી એમ કહી રહ્યા છે કે સરકાર ઉપર કેવી રીતે ભરોસો કરીએ? સરકાર પાસે માળખું છે, સરકાર પાસે સિસ્ટમ છે, સરકાર પાસે તમામ વસ્તુઓ છે, તેમ છતાં પણ એ કંઈ કરી નથી શકતી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ સરકાર ઉપર હંમેશા પ્રશ્ન થવા જોઈએ, સરકારે એ પ્રકારની ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવી જોઈએ જેથી કરીને આવા પ્રકારના દિવસો ફરી એકવાર ના આવે અને ગુજરાતના બેરોજગાર યુવાનો ઉપર અને ગુજરાતના પરીક્ષાર્થીઓની
મજાક ના થાય એવા પ્રકારના દિવસો ફરીવાર ના આવે. જી બિલકુલ દેવશી, આપ લાઈન પર જ રહેશો. તો જે પ્રકારે રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા અત્યારે રદ થઈ છે, પ્રશ્નો અનેક ઉભા થઈ રહ્યા છે. કારણ કે એક જ વર્ષમાં ચાર ચાર ભરતીઓ રદ કરવામાં આવે એટલે પરીક્ષાર્થીઓ સાથે અન્યાય તો ચોક્કસપણે થઈ રહ્યો છે. રાજકોટના ઉમેદવારોને પરીક્ષાર્થીઓને શું વ્યથા છે, તેઓની શું લાગણી છે આ નિર્ણયથી તે પણ જાણીશું. ગૌતમ ભેડા અમારી સાથે પણ જોડાયેલા જે છે રાજકોટથી, તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ હાલ રોકાઈએ છે એક બ્રેક માટે. રાજ્યમાં સતત ત્રીજી વખત બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી છે એટલે કે અત્યાર સુધી રાજ્યમાં એક વર્ષમાં ચાર ભરતીઓ રદ થઈ છે. બિન સચિવાલયની પરીક્ષા ત્રણ વખત રદ કરવામાં આવી છે, જ્યારે ટાટની પરીક્ષા અને એલઆરડીની પરીક્ષા પણ પેપર લીક થતા રદ કરવામાં આવી. ગૌતમ ભેડા રાજકોટથી જોડાયેલા છે, તેમની પાસેથી પણ કેટલાક સવાલો માંગીએ. ગૌતમ, સ્વાભાવિકપણે જે પરીક્ષાર્થીઓએ વફાદારીથી મહેનત કરી હતી, તટસ્થ રીતે પરીક્ષા આપી હતી, કોઈ પણ ગેરંટી વગર પરીક્ષા આપી હતી, તેમની જે વ્યથા છે કે તેમના પરિવારના સ્વપ્ન રોડાઈ ગયા છે તેનું શું, તેઓ અત્યાર સુધી તૈયારી કરી હતી તેનું શું, અને સાથે સાથે ખર્ચો આ પરીક્ષા માટે જે કર્યો હતો તેનું શું, તે લોકોનું તો બધું જ ગયું અને હવે ફરી એકવાર તેમને પરીક્ષા આપવી પડશે, ત્યારે આ સમગ્ર મામલે રાજકોટવાસીઓ, રાજકોટના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? જી ચોક્કસ, ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે કહી શકાય એક વર્ષની અંદર ચાર ચાર ભરતીની પરીક્ષાઓ છે તે રદ થતી હોય છે. બીજી તરફ વાત કરવામાં આવે, અત્યારે આપણી સાથે રાજકોટના વિદ્યાર્થીઓ છે તે જોડાયા છે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષની અંદર ચાર પરીક્ષા છે તે રદ થઈ છે, એટલે કહી શકાય કે એક તરફ વિદ્યાર્થીઓ કે જેઓ બહાર ગામ આવતે ભણવા માટે મોટા શહેરોમાં સૌરાષ્ટ્રની વાત કરવા માટે તૈયારીઓ માટે રાજકોટ આવતા હોય છે અથવા તો અન્ય કોઈ મોટા શહેરોમાં જતા હોય છે, તો આવા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના ખર્ચા છે, તેમનો જે સમય છે વર્ષ બે વર્ષનો, આ તમામ વસ્તુનું જે કહી શકાય વેડફાઈ જાય છે. શું કહેશો, જે રીતના વારંવાર પરીક્ષાઓ રદ થઈ રહી છે, ગઈકાલે ફરી એક વખત એક પરીક્ષા રદ થઈ છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું મનોબળ છે તે ઢીલું થઈ રહ્યું છે? છેલ્લા બે વર્ષથી પરીક્ષામાં કંઈક ને કંઈક ગોટાળા અને રદ થતી આવે છે આવી રીતે, અને બિન સચિવાલયની પરીક્ષામાં જે કાલે ચુકાદો આવ્યો અને પરીક્ષા રદ થઈ, બસ ત્યારથી પૂરું નથી થઈ જતું. કેમ કે પરીક્ષા અગાઉ પણ રદ થઈ ગઈ, ત્યારબાદ એના ગોટાળાઓ ખુલ્યા, અને પછી સરકારે આટલો ટાઈમ લગાડ્યો એ ગોટાળાઓને સાબિત કરવામાં. સીસીટીવી પ્રૂફ હોવા છતાં જો સરકાર આટલો ટાઈમ લગાડીને પારદર્શકતાથી પરીક્ષા લઈ શકતી નથી, અને આવી રીતે જો આ કૌભાંડો પાછા થાય તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આનો સામનો કરવો પડે છે. અને આવી જ રીતે જો અગાઉ પણ હવે ચાલુ રહેશે તો વિદ્યાર્થીઓના રોષને અત્યારે તો ટેમ્પરરી સરકારે દબાવી દીધો છે આ રદ કરીને, પણ વિદ્યાર્થીઓ મોંઘી ઘાટ ફીઓ ભરીને જે ભણવા આવતા હોય તેની ફી અને તેની મહેનત ઉપર તો પાણી ફરી ગયું છે. શું માનો છે, વિદ્યાર્થી તરીકે જયારે આટલો ખર્ચો કરીને, જયારે કહી શકાય વાલીઓ છે તે પણ ખૂબ જ મહેનત કરતા હોય છે સરકારી પરીક્ષાઓની અંદર ભરતીની અંદર તૈયારીઓ માટે, ત્યારબાદ આ પ્રકારની જયારે વસ્તુઓ થતી હોય છે, ઘટનાઓ બનતી હોય છે, ખૂબ જ ગંભીર ઘટના છે વિદ્યાર્થીઓ માટે. સર, હું સૌ પ્રથમ તો સી ટીવી તેમજ ગાંધીનગર આવેલા સમગ્ર ગુજરાતના યુવાનોને અભિનંદન આપું છું કે તેમની પ્રાથમિક ન્યાયની શરૂઆત થઈ છે. બીજી બાબત એ કે ગૃહમંત્રી દ્વારા કાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને યુવા માટે કોઈ યોજના રજૂ કરવામાં આવી એવી રીતના હસીને તેને બાબત રજૂ કરવામાં આવી, પણ આ ગૃહમંત્રીને એટલું કહેવા માંગુ છું કે આ કોઈ યોજના નહીં, પરંતુ પરીક્ષા રદ કરવામાં આવી છે તેને ગંભીરતાથી લેવી જોઈએ, ભવિષ્યમાં યુવાનો સાથે આવા ચેડા ન થાય તેના બાબતે ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી બાબત એ કે સરકાર વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચ કરીને એમ કહે છે કે સંવેદનશીલ સરકાર, સંવેદનશીલ સરકાર, તો યુવાનો જયારે વિરોધ કરે અને એક એક મહિના બાદ આ પરીક્ષા રદ કરવામાં આવે તો આ મારું એવું માનવું છે કે આ ન્યાય મોડો મળ્યો એમ ન્યાય ન કહેવાય. ન્યાય મોડો મળ્યો છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક જરૂરિયાત છે. આપ કોઈ માનો છો કે કોઈ એવી સ્ટ્રેન્થ ઉભી થવી જોઈએ કે આ પ્રકારની ગેરરીતિઓ પરીક્ષાની અંદર ન થાય? હું તો સરકાર જે બે છેલ્લા બે વર્ષથી જોતો આવું છું કે કેટલી ભરતીઓમાં ગોટાળા કરે છે, અને અત્યારે આટલા દિવસ પછી એનું રિઝલ્ટ આવે છે કે પરીક્ષા રદ થઈ, આટલો હોબાળો મચાવ્યો ત્યારે આનું રિઝલ્ટ મળ્યું છે, એટલે યુવાઓમાં અત્યારે રોષ તો જોવા મળે જ છે. ચોક્કસ યુવાઓમાં રોષ જોવા મળે છે. અત્યારે આપ જોઈ શકો છો રાજકોટમાં વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ છે તે ન બનવી જોઈએ અને કોઈ એવી રણનીતિ ઉભી થવી જોઈએ કે જેથી કરીને પેપરમાં ગેરરીતિ થતી અટકી શકે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી માટે ધન્યવાદ. તો આ પ્રકારની ગેરરીતિ જ્યારે જ્યારે થાય ત્યારે સરકારે ગંભીર પગલાં લેવા જોઈએ, પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે ખરેખર વફાદારીથી અને ગેરરીતિ વગર જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમની સાથે કોઈ અન્યાય ન થાય. આગામી સંજોગોમાં જ્યારે પણ ભરતી કરવામાં આવે ત્યારે ગંભીર રીતે ન સર્જાય કોઈ પણ ગેરરીતિ, તેના બાબતની તમામ તકેદારી રાખવાની પણ જવાબદારી સરકારની હોવાની અત્યારે તો વાત વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.